ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઓનલાઈન વિડિયો લેક્ચર્સ ની અંદર અત્યાર સુધી માહિતીનું નિયમન વિશે ભણતા હતા. તો આજે માહિતીનું નિયમનની અંદર થોડુંક આગળ વધારે પડતું ભણીશું. તો માહિતીના નિયમનની અંદર આપણે અત્યાર સુધી એનો વિસ્તાર વિશે સમજ્યા હતા. તો આજે આપણે માહિતીના નિયમનની અંદર બહુલક અને મધ્યસ્થ વિશે સમજીશું અને ભણીશું. તો હવે બહુલક કોને કહેવાય? તો આપેલા અવલોકનો પરથી, એટલે કે આપેલી માહિતી, બરાબર, આપેલા અવલોકનોમાં સૌથી વધુ આવતા અથવા તો સૌથી વધુ આવતું, બરાબર, આવતા અથવા સૌથી વધુ આવતું અવલોકન જે હોય તેને બહુલક કહેવાય, બરાબર. એટલે કે ઉદાહરણ તરીકે જો આપણને અવલોકનો આપેલા છે 2, 5, 7, 8, 6, 2, 4, 5, 8, 3, 2, 5, બરાબર. તો હવે આની અંદર સૌથી વધારે કઈ સંખ્યા આવે છે? તો કે 2 આ એક વાર, આ 2 બીજી વાર, અને 2 ત્રીજી વાર. પછી 5, તો 5 એક વાર, 5 બીજી વાર, અને 5 ત્રીજી વાર. પછી 8, તો 8 એક વાર, અને 8 બે વાર, બરાબર. તો 8 સૌથી વધારે છે નહીં, એટલે સૌથી વધારે કયા છે? તો સૌથી વધારે 2 અને 5 છે. તો આ માહિતીનો બહુલક બે અને 5 છે, બરાબર. ખબર પડી? આપેલી માહિતીમાં જે અવલોકન અથવા તો જે માહિતી સૌથી વધારે વાર આવતી હોય તેને આપેલી માહિતીનો બહુલક કહેવાય, બરાબર. હવે વળી બહુલક કોને કહેવાય? કે આપેલા અવલોકનોમાં સૌથી વધુ આવતા અથવા તો આવતું અવલોકન જે હોય તેને આપેલા અવલોકનનો બહુલક કહેવાય અથવા તો માહિતીનો બહુલક કહેવાય. હવે એ જ રીતે મધ્યસ્થ માટે, તો આપેલા અવલોકનોમાં ઉપરથી અને નીચેથી મધ્યમાં આવતા અવલોકનને આપેલા અવલોકનનો મધ્યસ્થ કહેવાય છે, બરાબર. હવે ઉદાહરણ તરીકે આપણને આપેલા છે 2, 8, 7, 5, 6, 4, 3, 1, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર. તો આનો મધ્યસ્થ શું થાય? તો ટોટલ કેટલા આપણને અવલોકન આપેલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અવલોકન આપણને આપેલા
છે તો ઉપરથી અને નીચેથી જે મધ્યમાં આવતો હોય તે આ અવલોકનનો મધ્યસ્થ થયો કહેવાય. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. હવે નીચે જોઈએ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો, તો મધ્યસ્થ કયો થયો? તો છ. આ માહિતીનો મધ્યસ્થ છ છે, બરાબર. મધ્યસ્થ કેટલો છે? છ છે, બરાબર. તો હવે આ રીતે આપણે થોડાક આગળના દાખલા સમજીશું. બરાબર, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરો અને બહુલક અને મધ્યસ્થની માહિતી લખી લો. ચલો, ચલો તો હવે આપણે આગળ થોડુંક દાખલા ભણીએ, બરાબર, અને મધ્યસ્થ અને બહુલકને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણો સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 1 જોઈએ. તો પ્રશ્ન નંબર 1 ની અંદર આપેલું છે કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ દર્શાવેલા છે, બરાબર. હવે 15 વિદ્યાર્થીઓના આપણને ગુણ દર્શાવેલા છે, તો એની અંદર આપણે જોઈએ તો 19, 25, 23 20, 9, 20, 15 10, 5, 16, 25 20, 24, 12, 20 હવે આપણે ગણી લઈએ કે આપણે 15 લખ્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 તો કે હા. તો હવે આપણને શું કીધું છે કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. શું બંને સમાન છે? બરાબર, માહિતીનો બહુલક અને મધ્યસ્થ આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે તમે ધ્યાન રાખો, જ્યારે પણ આપણને બહુલક અને મધ્યસ્થ શોધવાનું કીધું હોય ત્યારે આપણને જે પણ માહિતી આપી હોય તે માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની, બરાબર, જેથી કરીને આપણને બહુલક અને મધ્યસ્થ શોધતા સરળતા રહે. તો હવે આમાં જોઈએ તો સૌથી નાનો અંક કયો છે? તો કે 9. તો 9, પછી અંડરલાઈન કરતું જવાનું એટલે આપણને ખબર પડે કે આપણે લખી નાખ્યું છે કે નહીં. પછી છે 10, પછી સોરી સૌથી પહેલા 5 પણ છે, જુઓ, બરાબર. તો 9 ની આગળ આપણે લખી દઈએ 5, 5, 10 અને 9 લખાઈ ગયા. 10 પછી મોટી સંખ્યા 12,
બાર પછી છે, 12 થી મોટી, તો કે હા 16, 16 પછી 16 ની પહેલા છે 15, 15 16 છે, બીજું કોઈ તો ધ્યાન આપો ધ્યાનથી, અહીંયા 19 પછી છે 20, 1 2 3 ને 4, એટલે આપણે અહીંયા કેટલી વાર લખીશું, 4 વાર, બરાબર. 20 થી મોટી 23, પછી 24, ને પછી 2 વાર 25, બરાબર. આ 1 વાર, આ 2 વાર. હવે આપણે ફરીથી અહીંયા ગણી લઈશું કે આપણે 15 લખ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, તો કે હા આપણે 15 લખ્યા છે. હવે આપેલ માહિતીનો બહુલક, તો આની અંદર આપણને સૌથી વધારે શું જોવા મળે છે, 25 બે વાર છે, પણ 20 4 વાર છે, તો સૌથી વધારે શું આવે છે, 20 આવે છે. તો આપેલ માહિતીનો બહુલક 20 છે, બરાબર. અને બીજું, તો આપેલ માહિતીનો મધ્યસ્થ, આપણે શું શોધવાનું છે, આપેલ માહિતીનો મધ્યસ્થ, બરાબર. તો અહીંયાથી જોઈએ તો આ કેટલી સંખ્યા હતી, 19, તો 19 માં 10મી સંખ્યા વચ્ચેની કહેવાય, તો પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી ને દસમી, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી, સોરી દસમી નહીં, 9 2 18 એટલે 9મી, 19 છે, તો 1 2 3 4 5 6 7 8 9 ને 10, 1 2 3 4 5 6 7 8, બરાબર, 8મી સંખ્યા વચ્ચેની કહેવાય, અથવા તો 9મી સંખ્યા વચ્ચેની કહેવાય. 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8, 8મી સંખ્યા વચ્ચેની કહેવાય, બરાબર. જો એની આગળ કેટલી, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, બરાબર. તો 7 2 14 ને 1 15, સોરી આપણી પાસે 15 જ માહિતી હતી, હું 19 સમજતો હતો, બરાબર. 15 હોય તો 8મી સંખ્યા વચ્ચેની કહેવાય, બરાબર. તો મધ્યસ્થ આપણો શું છે, 20 છે. અને આપણને શું પૂછેલું હતું, તો આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ સરખા છે, બરાબર. સરખા છે કે નહીં એવું આપણને પૂછ્યું હતું, તો હા આ માહિતીનો મધ્યસ્થ અને બહુલક બંને કેવા છે, તો કે સરખા છે. તો આ રીતે આપણે આપણને જે આપેલી માહિતી છે તેના પરથી તેનો મધ્યસ્થ અને બહુલક બંને શોધવાના છે, બરાબર. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર, પ્રશ્ન નંબર 1. તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ પોતાના રફ નોટની અંદર દાખલા નંબર 1 જલ્દીથી લખી લો. ચલો
તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના દાખલામાં જોઈશું. બરાબર, તો હવે આપણે આગળનો દાખલો પ્રશ્ન નંબર 3 જોઈએ. બરાબર, જેથી કરીને તમને મધ્યસ્થ અને બહુલક વિશે થોડી ઘણી વધારે સમજણ પડે. તો હવે પ્રશ્ન નંબર 3 માં આપણને આપેલું છે, એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે. બરાબર, 15 વિદ્યાર્થીઓનું વજન છે એટલે 38, 42, 35, 37, પછી છે 45, 50, 32, 43, 43, 40, 36, 38, 43, 47. બરાબર, આ રીતની આપણને માહિતી આપેલી છે. હવે એમાં આપણને કીધું છે, પહેલું આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો, અને બીજું પૂછ્યું છે શું એકથી વધુ બહુલક છે. તો આપણે સૌથી પહેલા શું કરીશું, તો અહીંયા લખીશું આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. જ્યારે પણ આપણને માહિતી આ રીતે આપેલી હોય કે કોઠામાં આપેલી હોય, જ્યારે પણ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધવાની વાત આવે, ત્યારે હંમેશા સૌથી પહેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની. શું કરવાની? કે માહિતીને સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાની, જેથી કરીને આપણને માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધતા સરળતા રહે. બરાબર, તો સૌથી પહેલા આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો પહેલા સૌથી નાનામાં નાની સંખ્યા આપણને કઈ દેખાય છે? તો કે 32 આપણને દેખાય છે. તો 32 અંડરલાઈન, 32 થી મોટા 33 છે? નથી. 34 છે? નથી. પછી 35, પછી 36 છે? તો કે હા છે. 35, 36, 37 છે? તો કે હા છે. પછી બીજી વાર 37 છે ક્યાંય? તો કે નથી. 38 છે? તો કે હા છે. તો 38 એક વાર ને બે વાર. બરાબર, પછી 39 છે? તો કે નથી. 40 છે? તો કે હા છે. હા 40. પછી 41 છે? તો કે નથી. 42 છે? તો કે હા છે. બરાબર, 43, 1, 2, 3 વાર, 1, 2, 3 વાર. પછી 44 છે? નથી. 45 છે? હા. પછી 46? નથી. 47 છે. અને છેલ્લે 50. બરાબર, હવે ગણી લેવાનું ફરીથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. તો કયો એક આંકડો રહી ગયો? આપણે એક આંકડો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14 આપણે એક આંકડો લખવાનો રહી ગયો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14. ઓકે, આમાં જ એક આંકડો રહી ગયો છે આપણે. તો ધ્યાન આપીએ તો આપણે 38 એક રહી ગયા
આડત્રીસ છત્રીસ તેતાલીસ, છત્રીસ આડત્રીસ તેતાલીસ, આડત્રીસ સુડતાલીસ. અહીંયા એક બીજા એક આડત્રીસ છે, આડત્રીસ અને સુડતાલીસ બરાબર. તો આવું ના થાય તેનું ધ્યાન રાખવું બરાબર. તો હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે શું લખવાનું હોય, તો કે આપેલ માહિતીનો બહુલક. કઈ સંખ્યા આપણને સૌથી વધારે દેખાય છે, તો કે એક આડત્રીસ એક બે ને ત્રણ વાર, અને બીજી તેતાલીસ એક બે ને ત્રણ વાર. તો આડત્રીસ અને તેતાલીસ છે બરાબર. પછી બીજો સવાલ, તો કે આપેલ માહિતીનો મધ્યજ બરાબર. હવે પંદર છે તો પંદર માં એક ઉમેરવાનો અને એને બે વડે ભાગી નાખવાનો. તો પંદર માં એક ઉમેરીએ તો કેટલા થાય, સોળ, અને સોળ ને બે વડે ભાગીએ તો આઠ. તો આઠમું પદ જે પણ હોય અથવા તો આઠમી માહિતી જે પણ હોય તે આપેલી માહિતીનો મધ્યસ્થ હશે. તો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો આપેલ માહિતીનો મધ્યસ્થ શું થયો, તો કે ચાલીસ છે બરાબર. અને આપણને એક સવાલ પૂછેલો હતો, શું હતો, કે શું એક થી વધુ બહુલક છે. તો એનો જવાબ છે હા, એક થી વધુ બહુલક છે બરાબર. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર ત્રણ અહીંયા પૂરો બરાબર. તો આપણે શું કર્યું, આપેલી આપણને જે માહિતી છે તેને આપણે શું કર્યું, સૌથી પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવી દીધી બરાબર. 32, 35, 36, 37, 38, 38, 38, 40, 42, 43, 43, 43, 45, 49 ને 50 બરાબર. એને સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દીધી. ત્યારબાદ આપણે શું કર્યું, તો કે આપેલ માહિતીનો આપણે બહુલક શોધવો હોય તો બહુલક એટલે શું, તો કે માહિતીની અંદર જે અવલોકન સૌથી વધારે વખત આવતા હોય તેને આપેલી માહિતીનો બહુલક કહેવાય. તો આમાં આપણી પાસે 38 નું અવલોકન સૌથી વધારે વખત આવતું હતું. કેટલી વાર, તો એક બે ત્રણ વાર. અને બીજું 43 નું અવલોકન પણ ત્રણ વાર આવતું હતું, એક બે અને ત્રણ. તો આપેલી માહિતી માટે આપણી પાસે કેટલા બહુલક થયા, તો કે બે બહુલક થયા. તો કે કયા કયા, તો કે એક 38 અને બીજું 43 બરાબર. તો આ આપણી આપેલી માહિતીના બે બહુલક થયા, 38 અને 43. પછી આપેલી માહિતીનો મધ્યસ્થ આપણે શોધવો છે. તો મધ્યસ્થ શોધવા માટે એક સૂત્ર છે, મધ્યસ્થ શોધવા માટે કઈ માહિતીનો નંબર હશે એ શોધવું હોય તો આપણને જેટલી માહિતી આપેલી હોય, જેમ કે આપણને અત્યારે આપેલી છે 15, તો 15 માં એક ઉમેરી દેવાનો, એટલે કે 15 વત્તા 1, અને એને બે વડે ભાગી દેવાનો. તો 15 માં એક ઉમેરીએ તો કેટલા થાય, તો કે 16, 16 ભાગ્યા 2. તો આઠમા નંબરની જે માહિતી હોય તે મધ્યસ્થ થશે બરાબર. આપણને જેટલી માહિતી આપી હોય તેની અંદર કેટલો ઉમેરવાનો, એક ઉમેરવાનો અને એને બે વડે ભાગી નાખવાનો. એટલે જે નંબર આવે બરાબર એ નંબરની માહિતી તે આપેલી માહિતીનો મધ્યસ્થ હશે. હવે જો આપણને કોઈએ 19 આપ્યા છે બરાબર, તો શું કરવાનું, તો 19 + 1 + 2, તો 20/2. તો આપણી 10મા નંબરની જે માહિતી હશે તે માહિતીનો મધ્યસ્થ કહેવાશે બરાબર. હવે એ જ રીતે આપણને કોઈએ 21 નંબરની આપી દીધી, તો 21માં 1 ઉમેરો છેદમાં 2, 21 ને 1, 22/2 એટલે નંબર 11. તો 11મા નંબરની જે માહિતી હશે તે આપેલ માહિતીનો મધ્યસ્થ હશે. હવે એવી જ રીતે કોઈએ આપણને 25 નંબરની આપી દીધી, તો કે 25 વત્તા 1/2,
તો 26/2 તો 13 2 26, તો 13 નંબરની જે માહિતી હશે તે આપેલ માહિતીનો મધ્યસ્થ હશે. બરાબર, તો આ થઈ ગયું તમારું માહિતીના નિયમનની અંદર બહુલક અને મધ્યસ્થ વિશેનું થોડું ઘણું સમજણ. બરાબર, તો દરેક વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 લખવા માટે વિડીયો 2 મિનિટ પોઝ કરી દેજો અને ફટાફટ પ્રશ્ન નંબર 3 લખી લેજો. અને આ સાથે આજનો આપણે આ ઓનલાઈન વિડીયો લેક્ચર્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરેથી સ્વાધ્યાય 3.2 જાતે રફ નોટમાં ગણવાનું છે. એમાંથી આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 3 અહીંયા કરાવી દીધો છે. બરાબર, હવે તમારે ઘરેથી પ્રશ્ન નંબર 1 2 3 4 અને 5 ફરીથી રફ નોટની અંદર ગણવાના છે. બરાબર, તો દરેક વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 લખવા વિડીયો 2 મિનિટ પોઝ કરીને લખી લો અને આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે રહો અને સુરક્ષિત રહો.